નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. બિગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત કરીએ કચ્છ તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છના જખૌના દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા 7 ક્રૂ મેમ્બરને બચાવી લેવાનો મામલો સામે આવ્યો છે. એક ક્રૂ મેમ્બર દરિયામાં લાપતા થયા હોવાનો મામલો સામે આવ્યો છે. કચ્છના જખૌ તરફથી મહત્વપૂર્ણ સમાચાર. લાપતા મેમ્બરની કોસ્ટગાર્ડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. કચ્છના જખૌ મધદરિયે જહાજ પલટ્યું હોવાનું મામલો સામે આવ્યો છે. વાત કરીએ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા કૌશિક છાયા આપણી સાથે જોડાયા છે. કૌશિક, જણાવશો જે રીતે દરિયામાં જહાજ ઉલટી જવાનો મામલો સામે આવ્યો છે, કેટલાક મેમ્બરોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં એક મેમ્બર લાપતા થયા હોવાનો મામલો સામે આવ્યો છે. કેવા પ્રકારની તપાસ હાલ ચાલી રહી છે અને જે રીતે માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે, શું છે અંગે વધુ માહિતી? આજે સવારથી કચ્છ જિલ્લામાં વાતાવરણ પલટાયું હતું. તેની સાથે સાથે પવન ભારે ફૂંકાવાની સાથે કચ્છના જખૌ બંદરે એક જહાજ ડૂબી ગયું હતું. જેમાં 8 ક્રૂ મેમ્બરો હતા, જેમાં 7 ક્રૂ મેમ્બરોને જખૌ કોસ્ટગાર્ડની ટીમે બચાવી લીધા હતા. ત્યારે હજુ એક જે ક્રૂ મેમ્બર છે લાપતા છે, જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. માછીમારોને ન જવા માટેની મત્સ્યોદ્યોગ કેન્દ્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. તેની સાથે સાથે જોવા જઈએ તો હાલમાં જિલ્લામાં પણ જે દરિયાઈ વિસ્તાર છે તેની સાથે સાથે જોવા જઈએ તો આજે જે જહાજ છે એ જખૌ બંદર થી જામનગર તરફ જઈ રહ્યું હતું, ત્યારે આ બનાવ બનવા પામ્યો હતો. ત્યારે પવન ભારે ફૂંકાતા એકાદ આ જે જહાજ છે એ પલટી મારી ગયું હતું, જેના કારણે આ ઘટના બનવા પામી હતી. આ બનાવની જાણ થતા જ તાત્કાલિક કોસ્ટગાર્ડની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને 7 ક્રૂ મેમ્બરોને તાત્કાલિક ધોરણે બચાવી લેવાયા હતા. જી, બિલકુલ કૌશિક, માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ કચ્છના જખૌ દરિયામાં જહાજ પલટી મારી જવાનો મામલો સામે આવ્યો છે.